સુરતના પલસાણા તાલુકાના સોયાણી ગામ ખાતે આયુષ્ય મંત્રાલયની ગાઈડલાઈન મુજબ હોમિયોપેથિક દવાનું નિઃશુલ્ક વિતરણ મહિયાવંશી ક્રિકેટ બોર્ડ દ્વારા આજ રોજ આરોગ્ય મંત્રીના ચેરમેન કિશોરભાઈ પાનવાલાના હસ્તે કરવામાં આવ્યું હતું. આજ રોજ મહિયાવંશી ક્રિકેટ બોર્ડ તેમજ ડોક્ટર જિગ્નેશ સુરતી અને આરોગ્ય વિભાગના અધ્યક્ષ શ્રી કિશોરભાઈ પાનવાલાની હાજરી હેઠળ નિઃશુલ્ક હોમિયોપેથિક દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. પલસાણા તાલુકાના તમામ ગામોમાં તેમજ સુરત જિલ્લાના તમામ ગામોમાં નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે. ભારત સરકારના આયુષ્યમાન મંત્રાલયની ગાઈડલાઈન મુજબ હોમિયોપેથિક મેડિકલ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા રોગ પ્રતિકારક શક્તિ ધરાવતી આર્સેનિક બાલ 30 દવાનું નિઃશુલ્ક વિતરણ ડોક્ટર જિગ્નેશ સુરતી તથા આરોગ્ય સમિતિના અધ્યક્ષ કિશોરભાઈ પાનવાલા તેમજ મહિયાવંશી ક્રિકેટ બોર્ડ અને સામાજિક આગેવાનો અને યુવાનોના સહયોગથી કરવામાં આવ્યું હતું. રોજ આ વૈશ્વિક મહામારી કોરોનાની અટકાવવા માટેના પ્રયત્ન રૂપે મહિયાવંશી ક્રિકેટ બોર્ડ સુરત તરફથી હોમિયોપેથિક દવાનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું. સુરત જિલ્લાના તમામ મહિયાવંશી સમાજના ગામોમાં કે જેટલા જિલ્લાના ગામ છે એ તમામ ગામોમાં એ દવાનું વિતરણ કરવાનું છે અને ડૉક્ટર જિગ્નેશભાઈ સુરતી કે જેઓ ચલથાણના હોમિયોપેથિક ડૉક્ટર છે એમની માર્ગદર્શન હેઠળ આ દવાનું વિતરણ થનાર છે. એ બદલ જિગ્નેશભાઈ અને એમસીબી ક્રિકેટ બોર્ડના તમામ હોદ્દેદારો પ્રમુખશ્રી તથા સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને આવી સેવાઓ એવો અવિરત સમાજ માટે કરતા જ રહે એવી શુભેચ્છા આપું છું. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા હોમિયોપેથિક દવાના અનેક સેન્ટરો રાજ્યમાં બનાવવામાં આવ્યા છે, ત્યારે સુરતના પલસાણા તાલુકાના સોયાણી ગામ ખાતે આજરોજ પલસાણા તાલુકાના દરેક એક એક ગામમાં તેમજ સુરત જિલ્લાના તમામ ગામોમાં 5000 જેટલા ડોઝ તૈયાર કરી લોકોને આ હોમિયોપેથિક દવાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. હું ડોક્ટર જિગ્નેશ સુરતી, માહ્યવંશી સમાજનો એક યુવક છું. હું ચલથાણ ગામનો રહેવાસી છું. મારું ખુદનું ક્લિનિક ચલથાણ ગામમાં છે, કૃતિ ક્લિનિક. આજે અમે અહીં માહ્યવંશી ક્રિકેટ એસોસિએશન બોર્ડના સહયોગથી પલસાણા ગામ, પલસાણા તાલુકાના સોયાણી ગામે ઉપસ્થિત થયા છે હોમિયોપેથિક દવાના વિતરણ માટે. હોમિયોપેથિક દવા જેનું નામ છે આર્સેનિકમ આલ્બમ, એની પોટેન્સી છે 30, એ આપણા ભારત સરકાર આયુષ મંત્રાલય દ્વારા રિકમાન્ડ કરવામાં આવી છે લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે. હમણાં જે કોરોના નામક વૈશ્વિક મહામારી છે એમાં આપણા આયુષ મંત્રાલય દ્વારા હોમિયોપેથિક મેડિસિન આર્સેનિક આલ્બમ 30નું વિતરણ આખા દેશમાં થઈ રહ્યું છે. એ માટે એ બદલ અમે માહ્યવંશી સમાજના યુવકો ભેગા થઈને આખા સુરત જિલ્લામાં માહ્યવંશી સમાજના દરેકે દરેક વ્યક્તિને આ દવાનું વિતરણ કરવાનું એક કાર્ય હાથમાં લીધું છે, જેની શરૂઆત અમે પલસાણા તાલુકાના સુવર્ણી ગામથી શરૂઆત કરી છે. આર્સેનિક આલ્બમ એક હોમિયોપેથિક મેડિસિન છે જેની કોઈ આડઅસર નથી. આ મેડિસિન દરેકે દરેક ઉંમરના વ્યક્તિ એટલે કે નવજાત બાળકથી લઈને કોઈ પણ મોટી ઉંમરના વ્યક્તિ તેમજ પ્રેગ્નન્ટ વુમન પણ લઈ શકે છે. આ દવાની કોઈ આડઅસર નથી, એટલા માટે કોઈ પણ જે વ્યક્તિઓને મોટી બીમારી હોય જેમ કે સુગર, પ્રેશર, હૃદય કે કિડનીને લગતી કોઈ મોટી બીમારી હોય એ વ્યક્તિઓ બી આ દવાનું સેવન કરી શકે છે. એમને કોઈ સાઈડ ઇફેક્ટ થવાની નથી. આ દવા કોરોનાની કોઈ સચોટ ઈલાજ નથી, પરંતુ કોરોનાની મહામારીમાં સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતાનુસાર કોરોના વાયરસ ચેપગ્રસ્ત વ્યક્તિની રોગપ્રતિકારક પ્રતિક્રિયાને મર્યાદિત કરી દે છે. એવું પણ જોવા મળી રહ્યું છે કે આ મહામારી મોટા ભાગે ઓછી રોગ પ્રતિકારક ક્ષમતા ધરાવતા લોકોને વધુ અસર કરે છે. વિશેષજ્ઞો માને છે કે હોમિયોપેથિક દવાનું સેવન રોગ પ્રતિકારક તંત્રમાં સુધારો લાવવાની સાથે ચેપની અસર ઘટાડવામાં મદદ કરે છે, જે COVID-19 માટે લડવામાં મદદરૂપ પુરવાર થશે. રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, કડોદરા.